નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકે. નજર કરીએ દિવસભરના તમામ મહત્વના સમાચાર સમાચાર સુપરફાસ્ટમાં. કોરોના સામે રિલાયન્સની પહેલ, રોજ 1,00,000 માસ્ક બનાવશે. 100 બેડની હોસ્પિટલ કરાઈ તૈયાર. હેલ્થ વર્કર માટે સૂટ અને કપડાં બનાવશે. મહારાષ્ટ્રમાં રિલીફ ફંડ માટે 5 કરોડનું કર્યું દાન. ઇમરજન્સી સાધનોમાં ફ્રીમાં પૂરું પાડશે ઇંધણ. કોરોના વાયરસને પગલે જીઓની મોટી જાહેરાત. જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી જીઓ 10 MBPS સુધીની સર્વિસ ફ્રીમાં આપશે. સ્ટે એટ હોમ માટે જીઓએ લીધો નિર્ણય. રિલાયન્સ જરૂરી અનાજ, ફળ, શાકભાજી આપશે. જીવન જરૂરી ચીજવસ્તુઓ આપશે. રિલાયન્સના 736 કરિયાણા સ્ટોર્સ સેવા આપશે. અમદાવાદની તમામ બોર્ડર કરાઈ સીલ. અમદાવાદથી ગાંધીનગર જતા તમામ રસ્તાઓ પણ કરાયા બ્લોક. મેડિકલ ઇમરજન્સી સિવાય તમામ લોકોને અટકાવવામાં આવ્યા. અમદાવાદ ગાંધીનગર વચ્ચેના રસ્તાઓ પર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. તાપીના સોનગઢ, ઉચ્છલ અને નિઝર સાથે જોડાયેલી મહારાષ્ટ્રની સરહદને કરાઈ સીલ. આ ત્રણેય ચેકપોસ્ટથી ગુજરાતમાં અવર જવર કરવા પર લગાવાય રોક. સોનગઢ ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા ખાનગી ગુડ્ઝ વાહનોમાં સફર કરનારાઓની કરાઈ ચકાસણી. બનાસકાંઠામાં જોડાયેલી ગુજરાત રાજસ્થાન બોર્ડર પણ કરાઈ સીલ. નેનાવા રાજસ્થાન બોર્ડર પર અવર જવર કરતા લોકોને અટકાવાયા. ગુજરાત બોર્ડર પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત. બંને રાજ્યોની પોલીસે બોર્ડર સીલ કર્યા બાદ કડક અમલવારી શરૂ કરી. વિધાનસભા સત્ર અચોક્કસ મુદત સુધી મોકૂફ. કોરોના વાયરસને લઈને લેવાયો નિર્ણય. 31 માર્ચ સુધી ચાલનારું સત્ર પણ મોકૂફ રખાયું. સરકારના લોકડાઉનના આદેશનું ઉલ્લંઘન. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં લોકો ઘરથી નીકળ્યા બહાર. પોલીસે ઉઠક બેઠક કરાવી કાયદાનું કરાવ્યું ભાન. આવતીકાલથી અખબાર વિતરણ પર રોક. કોરોના મહામારીને પગલે વેસ્ટ ઝોન ન્યૂઝપેપર એસોસિએશને લીધો નિર્ણય. હાલ 31 માર્ચ સુધી લેવાયો નિર્ણય. મોરબીમાં કોરોનાના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા. બંને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા. એક યુવક રાજસ્થાનથી આવ્યો, બીજો યુવક આવ્યો હતો ઉત્તરપ્રદેશથી. બંને યુવકોના નમૂના લઈ તપાસ માટે જામનગર મોકલાયા. કરફ્યુ બાદ ખુલેલી દુકાનો પોલીસે કરાવી બંધ. અંબાજી મંદિર બંધ હોવા છતાં વેપારીઓએ પોતાની દુકાનો ખોલી. પોલીસે 144ના જાહેરનામાનો કડકપણે અમલ કરી તેમની દુકાનો બંધ કરવાની ફરજ પડી. કચ્છમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ લોકડાઉનની સ્થિતિ. ભુજમાં કેટલાક લોકો બહાર નીકળતા પોલીસે રોડ પર ઉતરવું પડ્યું. રેન્જ IG સુભાષ ત્રિવેદી, પોલીસ વડા સૌરભ તોલંબિયા સહિતના અધિકારીઓ લોકોને ઘરોમાં રહેવા ફરજ પાડી. કલમ 144 લાગુ કરાતા મહેસાણાના ઊંઝાની મુખ્ય બજાર બંધ રહી. દૂધ, શાકભાજી, કરિયાણા અને મેડિકલ સ્ટોર્સને બંધ કરાતા તમામ દુકાનો સ્વયંભૂ બંધ રહી. કોરોનાના વકરતા કેસને લીધે વડોદરા શહેરને કરાયું લોકડાઉન. કેટલાક વેપારીઓએ દુકાન હોટલ ખોલતા પોલીસે તેમની સામે એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો નોંધી કરી અટકાયત. વડોદરા જિલ્લા પોલીસે બજારમાં કર્યું ચેકિંગ. કલમ 144 લાગુ હોવા છતાં નવસારીમાં કેટલાક લોકોએ જાહેરનામાનો કર્યો ભંગ. જરૂરી કામ વગર બહાર નીકળતા લોકોને પોલીસે કર્યા ડિટેન. પોલીસે તમામ પાસે વાહનોના ડોક્યુમેન્ટ્સ, લાયસન્સ સહિતની વસ્તુઓ માગી, જે ન મળતા વાહનો કર્યા ડિટેન. અમેરિકામાં રહેતી ગુજરાતી યુવતીનો વિડીયો થયો વાયરલ, જેમાં તેમણે સોશિયલ ગેધરિંગથી દૂર રહેવા અને લોકડાઉનનું પાલન કરવા કરી અપીલ. અમેરિકામાં લોકડાઉનનું યોગ્ય પાલન ન થતાં સ્થિતિ બગડી હોવાનો પણ કર્યો દાવો. અમદાવાદમાં કોરોના સામે વિવિધ સોસાયટીઓમાં લેવાયા પગલાં. બોપલની સુરિલ વિલા સોસાયટીનો નિર્ણય. સભ્યોએ સોસાયટીને કરી સેનિટાઈઝ. બહારના વ્યક્તિના પ્રવેશ પર લગાવાય રોક. પ્લેગ્રાઉન્ડમાં બાળકોના રમવા પર લગાવાય રોક. રાજકોટમાં લોકડાઉનનો ભંગ કરનારને જાહેરમાં કરાશે સજા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી મેદાને. નિયમો તોડનારને જાહેરમાં કરાવશે ઉઠક બેઠક. આવતીકાલ રાતથી 12 વાગ્યાથી તમામ ઘરેલુ ઉડાન પર લગાવાય રોક. કાર્ગો વિમાનની આવન જવન રહેશે શરૂ. કોરોના વાયરસને પગલે લેવાયો નિર્ણય. ઉડ્ડયન મંત્રાલયે લીધો નિર્ણય. શેરબજાર પર કોરોનાનો માર. સેન્સેક્સમાં 4,000 પોઈન્ટથી વધુનું ગાબડું. નિફ્ટીમાં 1,100 પોઈન્ટનું ગાબડું. 1 અમેરિકી ડોલરની કિંમત 76 રૂપિયાને પાર. ગુજરાતમાં કોરોનાનો વધી રહ્યો છે કેર. આજે વધુ 13 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 30 સુધી પહોંચ્યો. સુરતમાં કોરોનાથી 1 વ્યક્તિનું થઈ ચૂક્યું છે મોત. મેયર બિજલ પટેલ અને કમિશનર વિજય નહેરાએ દરેકને ઘરે રહેવાના આપ્યા આદેશ. આ ઉપરાંત જરૂરિયાત વગર બહાર નીકળતા લોકો સામે લેવાશે આકરા પગલાં. અમદાવાદમાં લોકડાઉનના આદેશ. જાહેર માર્ગો, સોસાયટીઓમાં જાહેરાત. લોકડાઉનના નિયમોનું પાલન કરો. પોલીસ ઘરમાં જ રહેવા લોકોને કરાઈ રહી છે અપીલ. ગુજરાત સરકારનો વધુ મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં આંતરિક પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નહીં જઈ શકો. અમદાવાદમાં થાળી વગાડતા લોકોને વિડીયો થયો વાયરલ. એક સાથે ટોળામાં રેલી કાઢીને લોકોએ થાળીઓ વગાડી. 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં લોકો સમૂહમાં થયા એકઠા.
घातक कोरोना केर वध्यो, लोग में जागृति देखाव भई। लॉकडाउन स्थिति अंगे अजाण, लोग द्वारा सावचेती राखवामां आवी रही छे। खाड़िया में जनता कर्फ्यू भंग मामलो, पुलिस 19 लोग की अटकायत की, 19 सामे गुनो नोंध्यो। सांजे लोग घर की बहार निकल्या था। खाड़िया की घटना अंगे सीएम नु निवेदन, उत्साह अतिरेक नहीं चाले, आपने समझदार बनव पड़े, लोग एकटा थाय तेनाथी दुख थयु। अमदावाद खाड़िया विस्तार में थाळी बगाड़वा माटे लोकोए काढी रेली, समग्र दिवस दरमियान जनता कर्फ्यू की मेहनत गेपाणी। अमदावाद में कोरोना 7 पॉजिटिव केस नोंधाया, जीवन जरूरियात वस्तु वेचाण चालू, लोकोए मोटी संख्या में दूध की करी खरीदी। अमदावाद म्युनिसिपल कमिश्नरे कहू कि कोरोना सामेनी लड़ाई निर्णायक तबक्का में है। म्युनिसिपल कमिश्नरे कहू कि 5-10 हजार लोगों ने क्वारंटाइन करने तंत्र सज्ज है, परंतु अमदावाद की वस्ती ने जोता वधु केस आए तो गंभीर परिस्थिति सर्जाई शके। अमदावाद में लॉकडाउन आदेश छता लोग कर रहा है नियम भंग, नियम तोड़नाराओं ने करावाई उठक बैठक, घर में ज रहवा कराई अपील। कोरोना ने लेने गांधीनगर में लॉकडाउन, आवश्यक चीज वस्तुओं साथ जोड़ेली छूटछाट है। रेंज आईजी मयंक सिंह चावड़ा निवेदन, बिनजरूरी लोगों माटे प्रवेश बंदी। आवतीकाल अखबार वितरण पर रोक, कोरोना ने लेने फेरियाओं लीधो निर्णय, 31 मार्च सुधी अखबार वितरण कर्यू बंद, कोरोना ने लेने फेरियाओं लीधो निर्णय। अमदावाद में शहरीजनों ने समझावी रही है पुलिस, एलिज ब्रिज पर वाहन चालकों ने अटकवाया, ब्रिज नजीक बेरिकेड लगावी रस्ता बंद कराया। अमदावाद की अमेरिका रहती गुजराती युवती वीडियो थयो वायरल, अमेरिका में लॉकडाउन योग्य पालन न करता स्थिति बगड़ी होवानो कर्यो दावो, सोशियल गेधरिंग थी दूर रहवा आप्यो मैसेज। कोरोना वायरस ना पगले एएमसी की कामगिरी, सॉलिड वेस्ट विभाग द्वारा होम क्वारंटाइन करायेला घर में अलग थी कचरो लेवानी व्यवस्था, कोरोना न फैलाय ते माटे कार्यवाही। सूरत पुलिस म्युनिसिपल कमिश्नर एक्शन में, लॉकडाउन नु पालन थता तंत्र आव्यु एक्शन में, लॉकडाउन ना उल्लंघन सामे सीपी और म्युनिसिपल कमिश्नर की समीक्षा। राजकोट में महिलाओं एलर्ट पोस्टर फाड्यू, घर की बहार लगावेलू एलर्ट पोस्टर फाड़ी काढ़वामां आव्युं, स्थानिकोए महिला की करतूत की फरियाद करी, पुलिस स्थल पर जई समझावटथी मामलो थाळे पाड्यो। कोरोना ने लीधे एसटी की तमाम बसों बंद कर देवाय, जेने लीधे महेसाणाना एसटी बस स्टेशन पर खालीखम जोवा मळी रह्या छे। कोरोना ने लईने नितिन पटेल नुं निवेदन, केस वधता हवे सतर्क थवानी जरूर छे, लोकोने बिनजरूरी संपर्क टाळवा कह्युं, कोरोना ने नियंत्रित करवा कड़क पगला लेवामां आव्या। वडोदरा में बीजा दिवसे पण जनता कर्फ्यू, सवारथी जाहेर रस्ताओ सुमसाम, न्याय मंदिर मांडवी मार्ग पर पोलीसे बेरिकेड लगाव्या, मंगल बजार नव बजार में दुकाने बंद। नर्मदा जिला अने भारत में कोरोना की महामारी की नाश थाय ते माटे 11 कर्मकांडी ब्राह्मणों द्वारा महामारी महारोग निवारण यज्ञ आयोजन करवामां आव्युं, जेमां 1 लाख आहुति आपवामां आवी। भरूच में कोरोना की दहशत वच्चे नेपाळ गयेल प्रवासी बस सिविल होस्पिटल आवी पहोंची, भरूच तालुकाना अलग अलग गामों लोको गया हता प्रवासे। भावनगर मेयर मनहर मोरी द्वारा थयो 144 कलम नो भंग, कलेक्टरे पाड़ेल जाहरनामा मेयरे कर्यो खुल्लेआम भंग, शहीद दिवसे हलुरिया चौक में 4 થી વધારે लोग भेगा थईने श्रद्धांजलि करी अर्पण। गुजरात में कोरोना व्याप वध्यो, एक ज दिवस में 12 केस वध्या, सरकारे तमाम पगला लीधा छे, लोकोए गभरावानी जरूर नथी। वलसाड जिल्ला में तंत्र कड़क निर्णय लेवानी शुरुआत करी चुकी छे, जेना भागरूपे गुजरात में प्रवेशता तमाम रस्ताओ नाकाओ ने चेकपोस्ट सील कर देवामां आवी। नवसारी जिल्ला में धारा 144 होवा छता लोग बाहर निकलता पुलिस की मोटी कार्यवाही, जिले में काम वगर टहलवा निकले लोगों वाहनों कराया डिटेन। राजकोट पुलिस नो नवतर प्रयोग, लॉकडाउन नियम तोड़नार माटे सजा नहीं पण शीक, नियम तोड़नार ने तड़का में उभा रखाया, बाहर निकलनार ने तड़का में उभा रहेवू पड़शे। गांधीनगर सेक्टर 21 में सफाई हाथ धराई, विश्वकर्मा शॉपिंग सेंटर, डिस्ट्रिक्ट शॉपिंग सेंटर में सफाई, कोरोना ने लेने सफाई अभियान हाथ धरायू। बनासकांठा ने कोरोना मुक्त करवा तंत्र सतर्क, बालगढ़ में पुलिस आरोग्य विभागे धंधा रोजगार बंद कराया, अगत्यना काम सिवाय बाहर न निकलवा सूचना। कोरोना ने लईने दाहोद जिला कलेक्टर नु जाहिरनामु, जिला में आवश्यक सेवाओं सिवायनी तमाम दुकाने बंद, 25 मार्च सुधी जिला में 144 की कलम की अमलवारी साथ तमाम बजारों बंद। सूरत में कोरोना जाहिरनामा पगले बारडोली लॉकडाउन, प्रांत और पुलिस काफलो बारडोली नगर में लोगों ने अपील करवा निकलया, कोरोना पगले 25 तारीख सुधी लोगों ने बंद पाड़वा माटे कराई अपील।
અરવલ્લી જિલ્લામાં 246 લોકો ક્વોરન્ટાઇન કરાયા. 110 લોકોનું 14 દિવસનું ક્વોરન્ટાઇન પૂર્ણ. હાલ 136 લોકો સરકારી અને હોમ ક્વોરન્ટાઇનમાં. ઘર બહાર સ્ટીકર મારી ક્વોરન્ટાઇન લોકોને નહીં મળવામાં આવે તેવી અપીલ કરવામાં આવી. તાપી જિલ્લામાં જનતા કર્ફ્યુનું પાલન નહીં. જનતા કર્ફ્યુના પાલન વચ્ચે કેટલીક દુકાનો ચાલુ જોવા મળી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા. બનાસકાંઠા થરાદમાં કોરોના વાયરસને લઈને 23મીથી રત્ન કલાકારોમાં 7 દિવસનું વેકેશન. વાવ થરાદના હીરાના કારખાનાઓ 7 દિવસ માટે બંધ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં પોતાના ઘરે રહીને થાળી વગાડીની ઇમરજન્સી સેવા આપનાર તમામ લોકોનો માન્યો આભાર. કેટલાકે શંખ વગાડીને કોરોના સામે લડનારા યોદ્ધાનો આભાર માન્યો. સુરતના વરાછા વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓએ પોલીસને તથા ઇમરજન્સી સેવાઓમાં વ્યસ્ત જવાનને સેવા કરીને માનવતાનું કર્યું કામ. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પોલીસના જવાનો તથા ઇમરજન્સી સેવામાં વ્યસ્ત લોકોને પીવાનું પાણી, નાસ્તા, ચા તથા માસ્ક આપ્યા. કોરોનાને પગલે દાહોદ નગરપાલિકા એક્શનમાં. દાહોદના અલગ અલગ વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યા. નગરપાલિકાના પ્રમુખ અભિષેક મેડા, ચીફ ઓફિસર, સ્ટાફ તેમજ ફાયર વિભાગના તમામ લોકો સેનેટાઇઝ કરવા જોડાયા. જૂનાગઢ શહેરમાં કોરોના વાયરસના પુતળાનું દહન કરવામાં આવ્યું. મહિલાઓએ કોરોના વાયરસના પુતળાનું કર્યું દહન, સાથે કોરોના વાયરસના નાશ માટે કરી પ્રાર્થના. કોરોના અંગે પીએમ મોદીનું ટ્વીટ. લોકડાઉનને લોકો નથી કરી રહ્યા ગંભીર રીતે સમર્થન. લોકોને પાલન કરવા રાજ્ય સરકારને અનુરોધ. ગંભીરતા ન લેનારને પીએમએ ચીતવ્યા. બનાસકાંઠામાં લોકોએ કોરોના કર્મવીરોનું અભિવાદન કર્યું. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પરિવાર સાથે થાળીઓ વગાડી તબીબો, સફાઈ કર્મચારીઓ, પોલીસ અને પત્રકારોનું અભિવાદન કર્યું. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે ઘરે થાળી વગાડી કર્યું અભિવાદન. કર્ફ્યુના દિવસે પરિવાર સાથે યોદ્ધાઓનું કર્યું અભિવાદન. મહેસાણાના ઊંઝાના ઉમિયા માતાજીના મંદિરમાં ઘંટનાદ કરવામાં આવ્યો. કોરોના સમયે ફરજ બજાવતા લોકોના અભિવાદન માટે કરવામાં આવ્યો હતો ઘંટનાદ. નવસારીમાં એપિડેમિક એક્ટ 1897ની જોગવાઈ મુજબ પાલન ન કરનાર 4 ઇસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. વિદેશથી આવનાર લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. હોમ ક્વોરન્ટાઇન કરાયેલા વ્યક્તિઓ બહાર નીકળતા લેવાયા પગલાં. સુરતમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ. સુરતમાં લોકડાઉનની સ્થિતિનો ભંગ. સવારથી શાકભાજીનું વેચાણ વધ્યું. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ. કોરોનાને લીધે મંગળવારથી હિંમતનગર માર્કેટિંગ યાર્ડ 2 એપ્રિલ સુધી બંધ રહેવાનું. જેના લીધે ઘઉં સહિતનો પાક લઈને ખેડૂતો ઉમટી પડ્યા. ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડતા યાર્ડમાં ટ્રેક્ટરની લાઇન લાગી. સુરતમાં કોરોનાને રોકવા લોકડાઉન. સુરતનો તાપી બ્રિજ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો. ઇમરજન્સી સેવા આપનાર સિવાય દરેક માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો. ભાવનગરના મહુવામાં વિશાળ LED સ્ક્રીન લગાવવામાં આવી, જેમાં News 18 ગુજરાતીનું પ્રસારણ કરાયું હતું. જનતા કર્ફ્યુ દરમિયાન ડ્યુટી પર રહેલા કર્મચારીઓએ News 18 ગુજરાતીની જોઈ પળેપળની માહિતી મેળવી હતી. અમદાવાદ પોલીસ કર્યું ટ્વીટ. જનતા કર્ફ્યુ દરમિયાન પોલીસે ગરીબોને કરી સહાય. બાળકોને ખાવાનું આપી કરી સહાય. હરીશ દાનાણીએ ટ્વીટ કરી તેમના અભિવાદન કરવાનો વિડીયો કર્યો શેર. પીએમ મોદીની અપીલ પર કર્યો કટાક્ષ કે ભલે વિશ્વના દેશો કોરોનાની મહામારી સામે નિદાન, સારવાર કે સંશોધન કરે, પરંતુ આપણા પ્રધાનમંત્રી આદેશ મુજબ મેં ઘંટડી વગાડી કોરોનાને હાંકી કાઢવાનો કર્યો પ્રયાસ. કોરોનાને લઈને રાજ્ય સરકારે આંતરિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા કરી બંધ. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નહીં જઈ શકે વાહનો. 25 માર્ચ સુધી ખાનગી વાહન, પેસેન્જર વાહનો પર મુકાશે બેન. જીવન જરૂરી અને સરકારી વાહનોને અપાઈ છૂટ. ગુજરાતના 6 જિલ્લાઓમાં 31 માર્ચ સુધી રહેશે બંધ. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, સુરત અને કચ્છ જિલ્લો રહેશે બંધ. પહેલા 25 માર્ચ સુધી આ જિલ્લાઓ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ દિલ્હીથી જાહેર કરાયેલા જિલ્લાબંધીની યાદીમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં સ્વાતિ ગ્રીન સોસાયટીના રહીશોએ કર્યું ક્લેપિંગ. સૌ કોઈએ તેમના ફ્લેટ્સની બાલ્કનીમાં આવી બરાબર 5 વાગે ગઈકાલે એક સાથે કર્યું હતું ક્લેપિંગ. સમગ્ર સોસાયટી તાળીઓના ગડગડાટથી જોવા મળી હતી. શંખનાદ, થાળી, વેલણના અવાજથી ગુંજી ઉઠી. અમદાવાદના બોપલ વિસ્તારમાં બાળકોએ થાળી વેલણ વગાડી માન્યો આભાર. પીએમના આહવાનનું કર્યું સમર્થન. આરોગ્યકર્મીઓનો માન્યો હતો આભાર. અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં લોકોએ તેમની બાલ્કનીમાં આવી કર્યું હતું ક્લેપિંગ. દેશભરના આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, સુરક્ષાકર્મીઓ, કોરોનાની સામે સતત લડી રહેલા દેશભરના તબીબોનો વ્યક્ત કર્યો આભાર. પીએમએ લોકોના સામે કહ્યું હતું કે તેઓ કોરોના સામે જોડાયેલી ઝુંબેશમાં જોડાય. સાબરકાંઠામાં શિક્ષકોને બીમાર વ્યક્તિઓને શોધવાના અપાયા આદેશ. ઘરે ઘરે ફરી બીમાર લોકોને શોધવા આપ્યા આદેશ. 2-2 શિક્ષકોની ટીમ બનાવીને ઘરે ઘરે ફરવા આદેશ. સર્વે કરનાર શિક્ષકોને અપાશે માસ્ક.
વિરામદાબનું સ્વાગત છે. નજર કરીએ અન્ય તમામ મહત્વની ખબરો પર સમાચાર સુપરફાસ્ટમાં. વડોદરાથી કોરોના અંગે મોટા સમાચાર. વડોદરામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા. 2 યુવતી સહિત 1 મહિલા કોરોના પોઝિટિવ. બંને યુવતીઓએ કોરોનાના દર્દીના સંપર્કમાં ના આવ્યા હોવાનો કર્યો દાવો. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને અપાઈ સત્તા. નિયમનું પાલન ન કરનાર સામે એપેડેમિક એક્ટ મુજબ કરાશે કાર્યવાહી. એએમસી કમિશનરે જાહેર કર્યો પરિપત્ર. 25 માર્ચ સુધી મોલ દુકાનો રહેશે બંધ. સુરતમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ મળ્યા. 1 રાંદેર ઝોનમાં અને 1 સેન્ટ્રલ ઝોનનો દર્દી. સુરતમાં કોરોનાના 5 પોઝિટિવ દર્દી. દુબઈ પ્રવાસથી આવ્યો હતો વ્યક્તિ. રાજ્યમાં કોરોનાના 23 પોઝિટિવ કેસ હતા, જે વધીને આજે 30 સુધી પહોંચી ગયા. કોરોનાથી સુરતમાં 1 દર્દીના મોત બાદ જીજે હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી તે હોસ્પિટલની કરાઈ પણ સેનેટાઈઝ. ફાયર બ્રિગેડની ટીમે સમગ્ર હોસ્પિટલને કરી સેનેટાઈઝ. તો બીજી તરફ મૃતક દર્દીની સારવાર કરનાર ડોક્ટરને ઓબ્ઝર્વેશનમાં રખાયા. વડોદરામાં 1 વ્યક્તિનું થયું મોત. શંકાસ્પદ મોત હતું. આ સયાજી હોસ્પિટલમાં થયું છે મોત. મૃતકનો કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલા જ થયું મોત. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. આઇસોલેશન વોર્ડમાં લઈ રહ્યા હતા સારવાર. રાજકોટમાં અત્યાર સુધીમાં 1154 લોકો વિદેશથી પરત ફર્યા છે. 1154 પૈકી માત્ર 18 લોકોમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ. 1136 લોકોમાં નથી જોવા મળ્યા કોરોનાના લક્ષણ. 18 લોકોના સેમ્પલ પૈકી માત્ર 1 વ્યક્તિનો પોઝિટિવ કેસ સામે આવ્યો. 476 લોકોને કરાયા ક્વોરન્ટાઇન. 668 લોકોને કરાયા હોમ ક્વોરન્ટાઇન. પંચમહાલમાં 122 વ્યક્તિને કરાયા હોમ ક્વોરન્ટાઇન. વિદેશથી પરત આવેલા લોકોને આરોગ્ય વિભાગે કર્યા ક્વોરન્ટાઇન. આરોગ્ય વિભાગે આ લોકોના ઘર બહાર લગાવ્યા પોસ્ટર્સ. ઘરની મુલાકાત ન લેવા આપી સૂચના. સાબરકાંઠાના હિંમતનગરમાં કેટલાક યુવાનોનો ક્રિકેટ રમવું ભારે પડી ગયું. અંદાજે 15 જેટલા યુવાનો હિંમતનગર આરટીઓ પાસે ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યાંથી નીકળેલી પોલીસે તે તમામની કલમ 144ના ભંગ બદલ કરી અટકાયા. ગુજરાતની આંતરરાજ્ય સરહદો કરાઈ સીલ. શામળાજી પાસેની રાજસ્થાન બોર્ડર કરાઈ સીલ. પેસેન્જર્સ બસ ટેક્સી સહિતના સાધનો પર મુકાયો પ્રતિબંધ. 31 માર્ચ સુધી બોર્ડર સીલ કરી દેવાય છે. કચ્છમાં જનતા કર્ફ્યુને મળ્યો પ્રચંડ પ્રતિસાદ. પીએમ મોદીની અપીલ પર ભુજમાં વેપારીઓએ પાળ્યો બંધ, તો લોકોએ ઘરમાં રહીને જનતા કર્ફ્યુનું કર્યું સમર્થન. ભુજમાં જનતા કર્ફ્યુ દરમિયાનના આકાશી દ્રશ્યો આવ્યા સામે. કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લોકોએ ઢોલ વગાડી આરોગ્યકર્મીઓનો વ્યક્ત કર્યો આભાર. કોરોના સામેની લડાઈમાં જોડાયેલા પોલીસ, પત્રકારો, તબીબો, નર્સ સહિતના સ્ટાફનું તેમજ સરકારી અધિકારીઓનો ઢોલ વગાડી માન્યો આભાર. જૂનાગઢમાં લોકોએ થાળી વગાડી અને ક્લેપિંગ કરી. ઇમરજન્સી સેવા આપનાર કર્મવીર તબીબો, સફાઈકર્મીઓ, નર્સ, સુરક્ષાકર્મીઓનો માન્યો આભાર. સૌ લોકોએ તેમના ઘરની બાલ્કનીમાં ઉભા રહીને થાળી વગાડીને ફરજ પરના કર્મચારીઓ સેવા તેમજ કામગીરી બિરદાવી હતી. મોરબીમાં જનતા કર્ફ્યુમાં લોકોને મળ્યો બહોળો પ્રતિસાદ. મોરબીની મુખ્ય બજારો રહી સજ્જડ બંધ. મોરબીના નહેરુ ગેટ, પરા બજાર, સોની બજાર, શનાળા રોડ, જૂના સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ પર સન્નાટું જોવા મળ્યો. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત. સાબરકાંઠામાં હિંમતનગરમાં તમામ માર્ગો જોવા મળ્યા સુમસામ. લોકોએ સ્વૈચ્છિક રીતે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ જેવા ધમધમતા વિસ્તારોમાં પણ સુમસામ જોવા મળ્યા. બોપલગુમા વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા. ગટર ઉભરાતા લોકો થયા પરેશાન. કોરોનાને લઈ લોકો પણ બહાર નીકળી રહ્યા નથી. અમરેલીમાં સૌની યોજના હેઠળ પહોંચ્યા નર્મદાના નીર. તોરી રામપુર ગામ સ્થિત વાલ પર પહોંચ્યા પાણી. સુરવો નદીના અનેક નાના મોટા ચેકડેમ છલકાયા. વડિયા પંથકમાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. નર્મદા જિલ્લાના તિલકવાડાના હિંમતપુરા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ. આશરે 22 લીટર દેશી દારૂ અને 150 લીટર જેટલા વોશનો નાશ કરાયો હતો. આરોપીની કરી ધરપકડ. ન્યૂઝ 18 ગુજરાતીની સમાચાર પ્લેટનો કરાયો દુરુપયોગ. અનિષ્ટ તત્વોએ ન્યૂઝ 18 ગુજરાતીના વિડીયો સાથે અરાજકતા ફેલાવતું લખાણ કર્યું. વાયરલ સમાચારને ખોટી રીતે બનાવવાનો અને ખોટા લખાણ સાથેના વોટ્સએપ મેસેજ વાયરલ. અરવલ્લીના હીરાપુર કંપાના ખેતરમાં 2 લાશ મળવાનો મામલે પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર. ગઈકાલે માતા પુત્રના ખેતરમાં વિસ્તારના કરંટથી થયા હતા મોત. મહીસાગરના લુણાવાડામાં દારૂલુમ સ્કૂલમાં કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો. કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રમતા જોવા મળ્યા. કચ્છ શિક્ષણ જગત સાથે જોડાયેલી વિવાદિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ, જેમાં યુનિવર્સિટીના કુલપતિ દર્શનાબેન ધોળકિયા અને કોલેજના પૂર્વ આચાર્ય લક્ષ્મણ સોચા વચ્ચે રૂપિયા માટે બેઠક કરવાની વાત કરી રહ્યા છે, જેને લઈ શિક્ષણ જગત શર્મસાર. રાજકોટમાં ગોંડલ હાઈવે પર ભરૂડી ગામના પાટિયા પાસે કારમાં લાગી આગ. હાઈવે પર આવેલ મહારાજ એગ્રીકોલ્ડ પાસે અચાનક કારમાં આગ લાગી. આગ લાગતા સ્કોર્પિયો કાર બળીને ખાક. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે જવા રવાના.
दादरा नगर हवेली एक टेक्सटाइल कंपनी में लागी आग। लोशा नाम की कंपनी में वहली सवारे भीषण आग लगी। फायर ब्रिगेड की टीम द्वारा आग पर मेळवायो काबू। नर्मदा केवड़िया कॉलोनी में नर्मदेश्वर मंदिर नजीक जाड़ी विस्तार में लागी भयानक आग। फायर ब्रिगेड की बे टीमों स्थल पर तैनात। मंदिर नजीक सरकारी रहनाक विस्तार में होवाथी लोकोना फफड़ाट। कोरोना की दहशत वच्चे चिंताजनक समाचार। अमरेली धारी गीर पंथक में वरसाद। गोविंदपुर कुबड़ा सहित गाम में वरसाद। भारे पवन ने खरा साथ पड़ो वरसाद। वरसाद पड़ता खेडूतो चिंतित। अमरेली धारी सुखपुर गोविंदपुर सहित गामों में पड़ो वरसाद। सुखपुर की नदी में आयो पूर। केरी पाक ने पहुंची व्यापक नुकसान। प्रधानमंत्री मोदी राम मनोहर लोहिया की जन्म जयंती पर कर नमन। साथ शहीद दिवस पर भगत सिंह सुखदेव और राजगुरु ने कर वंदन। भिलवाड़ा में खानगी होस्पिटल की गंभीर बेदरकारी सामे आवी। भिलवाड़ा में कोरोना एक दर्दी सारवार माटे होस्पिटल में दाखल थयो हतो। तेनी सारवार दर करनार त्रण डॉक्टर अने एक नर्सिंग स्टाफ पण कोरोना की झपेट में। सुप्रीम कोर्ट में मोटी स्क्रीन लगावाई। दरेक सुनावणी हवेथी वीडियो कॉन्फरेंस माध्यम थी थशे। अमेरिका में छह गुजराती अटवाया। 24 कलाक थी लंडन एरपोर्ट पर अटवाया। मोरक्को फरवा गया था। फ्लाइट्स बंद था। प्रवासी अटवाया। जम्मू कश्मीर ना डोडा में लोगों सावचेती करू पालन। लोगों कोरोना वायरस की सावचेती पगला घर में ज रहू करू पसंद। सरकार द्वारा जरूरी सम्मान घरे पहुंचाड़। लेह में जनता कर्फ्यू लोगों करू पालन। दुकाने बजारों मार्केट वगैरह बंद। लोग स्वयंभू बंद करू पालन। मेडिकल स्टोर रहा खुला। कोरोना वायरस केर ने लैने मुंबई की लोकल ट्रेन पर बंद कर एकबीजा सा संपर्क टाड़वा रेलवे स्टेशन पर पुलिस तैनात। भारत में घातक कोरोनाए सातना लीधा भोग। छेल्ला 24 कलाक में 64 नवा केस नोंधाया। देश में अत्यार सुधी में 425 पॉजिटिव केस। विश्व 192 देशों में कोरोना हाहाकार। कोरोना थी विश्व में 14,616 लोगों मौत। विश्व में कोरोना 3.36 लाख थी वधु केस। ईरान में 1,685 और स्पेन में 1,756 मौत। फ्रांस में 674 और अमेरिका में 419 मौत। कोरोना ने लईने चीन माटे सारा समाचार। 24 कलाक में कोरोना नो एक पण केस नहीं। चीन में गई काले कोरोना थी एक पण मौत नहीं। अत्यार सुधी कोरोना थी इटाली में 5,476 लोगों ना मौत। 24 कलाक में कोरोना थी 651 लोगों ना मौत। इटली में कोरोना वायरस नो कहर यथावत। मुंबई में न्यूज़पेपर न छपाया। लॉकडाउन ने कारण छापा वितरण थया बंद। आती काल समाचार पत्र ऑनलाइन वाँची शकाशे। हिमाचल प्रदेश कुल्लू में संग्रह माटेना गोडाउन में लागी आग। फायर विभाग की गाड़ियों आग बुझावनी कामगिरी में लागी थी। विधानसभा की गृहनी बैठक बाद धारासभ्यों ने अपाई सूचना। पोतपोता विस्तार में जाइने कोरोना मुद्दे लोगों में जागृति फैलावा अपाई सूचना। सरकार की कोरोना संदर्भे सूचनाओं कड़क पालन करावा अपाई सूचना। राजकोट में कोरोना पॉजिटिव युवान की प्रथम सारवार करनार तबीबे वीडियो कर्यो वायरल। डॉक्टर जयदीप गोधवाणीए क्वॉरंटाइन विषय की लोकजागृति माटे वीडियो कर्यो वायरल। डॉक्टर जयदीप गोधवाणी ने कराया छे क्वॉरंटाइन। छेल्ला बे दिवस 11,000 प्रवासी दिल्ली एरपोर्ट पर फसाया। इमिग्रेशन ने पासपोर्ट लई जता फसाया छे। प्रवासी मात्र 10-10 की टुकड़ी बनाने ज जवा देवाय छे बहार। रशिया थी तेमज अन्य देश थी आवेला परिवारों अने विद्यार्थियों की हालत कफोड़ी। भरूच में कोरोना लॉकडाउन ना अहवाल ने पगले भरूच नेशनल हाईवे पर ट्राफिक जाम ना दृश्य। मुलद टोल प्लाजा नजीक वाहनों की लागी लाइनों। दक्षिण गुजरात में कर्मभूमि छोड़ी वतन तरफ लोकोनो प्रयाण। समाचारों में अत्यारे बस आटलू ज, परंतु न्यूज 18 गुजराती ना तमाम दर्शकों ने विनंती है कि घर में रहे, सुरक्षित रहे, पोताना परिवारजनों साथ रहे। समाचारों में अत्यारे बस आटलू ज।